बधा योग आत्माओं ने माला नमस्कार। આપણે ગઈકાલના લેક્ચરમાં જૂનો ખોરાક એટલે આગલા દિવસનો ખાધેલો ખોરાક શા માટે ખાલી કરવો અને ઉપવાસ કેટલા પ્રકારના હોય, ઉપવાસની શરૂઆત કઈ રીતે કરવી, આ બધી વાતો આપણે ગઈકાલના લેક્ચરમાં બધું સમજ્યા. હવે ખોરાક ઉપર આપના લેક્ચરો ચાલુ થશે તો આપણું શરીર જે છે મનુષ્યનું એ ભગવાને 100% શાકાહારી પ્રાણી તરીકે ડિઝાઇન કર્યું છે, એ આપણે અગાઉ શીખી લીધું છે, સમજી લીધું છે કે શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીના લક્ષણો આખા અલગ હોય, એમનો ખોરાક અલગ હોય, એના શરીર ઉપરના ચિહ્નો અલગ હોય, એના નખ, એના દાંત, એની ખાવાની સ્ટાઇલ, એની પાણી પીવાની સ્ટાઇલ, આ બધું ડિફરન્ટ હોય છે. તો આપણું શરીર 100% શાકાહારી છે અને આપનો ખોરાક જે છે એ શાકાહારી હોવો જોઈએ. હવે આજે આપણે શાકાહારી પ્રાણીઓ અને મનુષ્યમાં શું થોડો ફરક છે એ પણ જોઈશું, ખોરાકના પ્રકારો વિશે પણ થોડું જોઈશું, એટલે બેઝ આપણો જે છે એ આપણો ક્લિયર થતો જાય. ભગવાને ભગવદ્ ગીતામાં મનુષ્યએ શું ખાવું જોઈએ એના ઉપર સ્પષ્ટ અધ્યાયની અંદર, ગીતાના 18 અધ્યાય છે એમાં એક 9 નંબરનો જે અધ્યાય છે એમાં શ્લોક નંબર 26 એમાં ભગવાને લખ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ મારો ખોરાક છે, તમે મને એ આપશો તો હું એનો પ્રેમપૂર્વક સ્વીકાર કરીશ અને હું ખુશ થઈશ. એટલે ભગવાન જો પોતે આવું કહેતા હોય કે મારા માટે પાંદરા પુષ્પ ફલ અને જલ, તો એમ એટલે જલ કહેવાય, તો આ બધું મારા મને ગમશે, તમે મને ખાવા આપશો તો હું પ્રેમપૂર્વક એનો સ્વીકાર કરીશ. એમને ક્યાંય ડેરી પ્રોડક્ટની વાત નથી કરી, ક્યાંય માંસાહારની વાત એમને અંદર નથી કરી. તો બાળક તરીકે ખોરાક જુદો હોય છે, પુખ્ત થયા પછી એનો ખોરાક અલગ હોય છે અને દરેક શાકાહારી પ્રાણીને જે નિયમો ખોરાકના લાગુ પાડ્યા છે ભગવાને એ તમામ નિયમો આપણા શરીરને, આપણા 100% શાકાહારી શરીરને પણ લાગુ પાડ્યા છે. અને આ વાતો એમને ભગવદ્ ગીતા જેને દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથોમાં માન્યતા મળેલી છે, અને કદાચ તમને નવાઈ લાગશે કે દુનિયાની એવી કેટલીય યુનિવર્સિટીઓ છે બીજા દેશોની કે જ્યાં ભગવદ્ ગીતાને સ્પેશિયલ કોર્સ તરીકે ભણાવવામાં આવે છે. આપણા ઇન્ડિયાની અંદર આ શક્ય નથી. કેમ કે અહીંયા તમે ગીતાની વાત લાવો એટલે તમને સાંપ્રદાયિકનો રંગ બતાવવામાં આવે છે કે તમે તો ધર્મ આધારિત વાત કરો છો, ધાર્મિકતા છે તમારામાં, તમે સાંપ્રદાયિક થઈ ગયા છો, આવી વાત આવે છે. તો જે દેશો હિન્દુ નથી, જેમના દેશના લોકો અલગ ધર્મના છે, એ લોકો એમની કોલેજોમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવતા હોય અને આપણને આપણી જ ભગવદ્ ગીતા અભ્યાસમાં ભણવા ન મળે તો આનાથી મોટું હું ખરાબ પરિસ્થિતિ હું માનતો નથી. તો મનુષ્ય માટે ભગવાને ખોરાક શું બનાવ્યા, તો પત્રમ પાંદરા ફલમ પુષ્પમ તોયમ, બધા શાકાહારી પ્રાણીઓ આજ ખોરાક ખાઈને જીવે છે, આપણે પણ આજ ખોરાક ખાઈએ છીએ. અને ગુજરાત અને રાજસ્થાન આ બે એવા રાજ્યો છે કે જ્યાં સૌથી વધારે
શાકાહારી લોકો છે, લોકોને એ પણ ખબર નથી કે આપણો ખોરાક શું હોવો જોઈએ. ભારતના બીજા રાજ્યોમાં તમે જાઓ, ગુજરાત રાજસ્થાન છોડીને, તો તમને ત્યાં નોનવેજ ખાવાવાળા લોકો પણ મળી જશે. રાજસ્થાન ને ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં શાકાહારને વધારે મહત્વ આપવામાં આવે છે. હવે બધા શાકાહારી પ્રાણીઓ પાંદડા ઉપર ખાસ જીવે છે, મનુષ્ય શા માટે અનાજ ખાય છે, ડ્રાય ફ્રૂટ શા માટે ખાય છે? તો આપણે થોડા અલગ છીએ. એ અલગ કઈ રીતે છે એ થોડી વાતો આપણે સમજીશું. તો બીજા શાકાહારી પ્રાણી અને મનુષ્યમાં જે થોડો ભેદ છે એ પણ હું આજે તમને સમજાવીશ. એ ભેદ શા માટે છે અને આપણે શા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા ખોરાકમાં પાંદરા, શાકભાજી, ફ્રૂટ્સ, કંદમૂળ, અનાજ, દાળ, ડ્રાય ફ્રૂટ્સ, પાંદરાથી લઈ અને ડ્રાય ફ્રૂટ સુધીના ખોરાક આપણે ખાઈએ છીએ. તો આ અલગ અલગ પ્રકારના જે ખોરાક છે એનો દેખાવ, એનું વજન, એની ડેન્સિટી, એની અંદર રહેલા તત્વો બધું અલગ અલગ હોય. તો દરેક ચીજમાં જે રીતે એનો દેખાવ અલગ છે, જે રીતે એનું વજન અલગ છે, જે રીતે એની ડેન્સિટી અલગ છે, જે રીતે એના ખોરાકની અંદર રહેલા પોષક તત્વો અલગ અલગ છે, એમાં રહેલા મટીરિયલ અલગ અલગ છે, તો આ દરેક મટીરિયલના દરેક ખોરાકના આ બધા ગુણધર્મો અલગ અલગ છે. તો દરેક ખોરાક એનું કંઈક ચોક્કસ કામ કરે છે આપણા શરીરમાં, એની એક ઉપયોગીતા છે. તો આ ઉપયોગીતા પણ આપણે થોડી સમજવાની છે કે કયો ખોરાક આપણા શરીરમાં શું કરે છે, એ શરીરમાં જઈને કેવા કામમાં આવે છે, આ બધું પણ સમજવું એટલું જ જરૂરી છે. જ્યાં સુધી આ બધી વાતો આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે આપણા ખોરાકને સમજી નહીં શકીએ, અને ખોરાકને નહીં સમજી શકીએ તો શરીરને યોગ્ય ખોરાક ન આપવાથી આપણા શરીરમાં ઘણા બધા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે, અને એ બીમારીનું મોટું કારણ છે. આપણે જાણતા જ નથી, આપણને શીખવવામાં આવતું નથી. કોઈ એન્જિનિયર થયેલાને બી કોલેજમાં ભણીને મોટો એન્જિનિયર થઈ ગયો, કોલેજમાં ભણેલો મોટો ડોક્ટર, એને પણ આ વાતો સમજવામાં આવતી નથી કે ભાઈ આપણા શરીરનો ખોરાક કેવો, કેટલો, કઈ રીતનો હોવો જોઈએ. એના કારણે સમાજની અંદર બીમારીઓ વધારે છે, લોકોના જીવનમાં આનંદ નથી, ઉત્સાહ નથી. હવે રોગવાળા શરીરો, દવાઓ ખાઈને જીવતા શરીરોનામાં શું આનંદ હોય, એને કોઈ કોઈ મજા જ ના હોય જીવનની. જ્યારે તમે બીજા બધા પ્રાણીઓ જુઓ, એમને નથી ભણાવવામાં આવતું, નથી કોઈ કોલેજોમાં ગયા, નથી એમને કોઈ શીખવવામાં આવતું, છતાં બધા પ્રાણીઓ ખુશ ખુશાલ રહીને જીવે છે. ના કોઈને શરદી થાય, ના કોઈને તાવ આવે, ના કોઈને ડાયાબિટીસ થાય, ના કોઈને બીપી થાય, ના કોઈના ઢીંચણ ઘસાઈ જાય, કશું કઈ કરવું ના પડે. એ લોકોને તો બ્રશ બી ના કરવો પડે, છતાંય દાંત બી ના સડે. અને માણસ ભણેલો ગણેલો, એને સાચો ખોરાક શું ખાવો જોઈએ, કઈ રીતે ખાવો જોઈએ, ક્યારે ખાવો જોઈએ, કેટલો ખાવો જોઈએ, આ વાતો પણ આપણે શીખવી શકતા નથી, ભણાવી શકતા નથી. એ આપણા શિક્ષણની પણ એટલી જ મોટી ખામી છે, આપણી શિક્ષણ નીતિ પણ એટલી જ ખરાબ છે કે આપણે આ પણ શીખવાડી શકતા નથી બાળકોને. ઇવન કોલેજના વિદ્યાર્થીઓને પણ આ વાતો શીખવી નથી શકતા. તો હવે પરિવર્તન લાવવાની જરૂર છે. માની લો કે સરકાર જે કંઈ કરશે તો સારું જ છે, આપણા પ્રયત્ન રહેશે કે લોકોને સાચું, યોગ્ય, સાચું શિક્ષણ મળે. અને શિષપાલજીનો તો ઉદ્દેશ છે જ કે લોકોને યોગ સબ્જેક્ટ ભણાવો, બધા જ વિદ્યાર્થીઓને યોગ ભણાવો, એના પ્રયત્નો કરી રહ્યા છે, અને એમના પ્રયત્નમાં સફળ થાય એવી આપણે બધાએ પ્રભુને પ્રાર્થના કરવાની છે કે એમના પ્રયત્નમાં સફળ થાય તો લોકોને સાચું જ્ઞાન મળવાનું ચાલુ થાય. તો હવે આ ખોરાકના જે પ્રકાર છે, પાંદરાથી લઈને ડ્રાય ફ્રૂટ્સ, આ ખોરાક આપણા શરીરમાં કેવા કામ કરે અને શું થાય છે એનું સાયન્સ, એના પાછળનું લોજિક થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલા થોડું આ શાકાહારી પ્રાણીઓ અને મનુષ્ય પણ શાકાહારી છે તો એમાં શું ફરક હોય છે એની ડિઝાઇનમાં,
એને પણ થોડો અહીંયા સમજી લઈએ. અને બીજા બધા શાકાહારી પ્રાણીઓ પાંદડા ઉપર જીવે છે, આપણે અનાજ જેવા ખોરાક ખાઈએ છીએ, તો એ ખાવાના કારણો શું, આ બધું થોડું બેઝિક સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને બંને પ્રાણીઓ, એક બાજુ શાકાહારી પ્રાણી છે, બીજી બાજુ મનુષ્યનું શરીર છે, એટલે મનુષ્યનું પાચન તંત્ર અને બીજું આ ગાયનું પાચન તંત્ર, શાકાહારી પ્રાણીનું પાચન તંત્ર, આ બંને ચિત્રમાં તમને દેખાય છે. તો આમાં ફરક શું હોય છે કે જો શાકાહારી પ્રાણી જે છે, જે ગાય છે, એમાં શું ફરક છે, હું તમને અહીંયા લાલ કલરના સ્ક્રીન આનાથી બતાવું છું માઉસથી. તો આ એનું મોઢું છે, મોઢામાંથી ખોરાક અંદર આવે, ખોરાક અંદર આવેલે અહીંયા જે પિંક કલરનું જે જઠર દેખાય છે, એનું આ મોટું જઠર હોય છે, આ પિંક કલર વાળું આખું આ મોટું જઠર હોય. એટલે પેલા એ પાંદડાઓ જે છે એ મોટા જઠરમાં ભેગા કરે. આપણને આવા બે જઠર આપ્યા નથી મનુષ્યને, ભલે શાકાહારી છે છતાં આપ્યા નથી. એના સાથે એમને એક બીજું પાછું જઠર આપ્યું છે. એકચ્યુઅલી એના જઠર બે મેઇન હોય અને એના બબે ભાગ હોય. આ જે પીળા રંગનું દેખાય છે એક એ છે, અને એક આ બીજું વાદળી રંગનું છે તો એ છે, અને ચોથું આ મેઇન જઠર છે જે જેમાંથી નાના આંતરડામાં ખોરાક આગળ જાય. એટલે અહીંયા એના જઠરના એક તો આ જાંબલી ગુલાબી રંગનું, પછી આ થોડું યલોઇશ કલર છે, ફરી આ વાદળી અને આ ગ્રીનિશ કલર, એમ કરીને આ ચાર કલરના અલગ અલગ એના જઠર છે, એના ભાગ છે. એટલે પહેલો ખોરાક ક્યાં આવે, આ પિંક કલરનું જે મોટું જઠર છે એમાં સ્ટોપ થાય. એટલે જયારે પ્રાણી ઘાસ ખાતું હોય નીચે આ મોઢું મૂકીને, એટલે એને આજુબાજુ જોઈ ના શકે, એટલે એને પેલા ફટાફટ ઘાસ ખાઈ લેવાનું, ઘાસ ખાઈ લે એટલે જઠર ભરી કાઢે. પછી જયારે વાગોળવા બેસે એટલે એમાંથી થોડો હિસ્સો આમો આવે બીજા જઠરમાં, પછી ત્રીજામાં, પછી ત્યાંથી મોઢામાં આવે, મોઢામાં આવે વાગોળે, પછી આ વાદળી રંગના નાના જઠરમાં આવે ને ત્યાંથી પછી ફાઇનલ લીલા રંગના જઠરમાં જાય. એટલે વાગોળ ખોરાક ખાધ્યા પછી એને વાગોળવાનો હોય, વાગોળ્યા પછી રસ કરે, રસ કરીને ફાઇનલ જે જઠર છે ગ્રીન કલરનું એમાં આવે, અને ત્યાંથી પછી એ નાના આંતરડામાં જાય. હવે આ પ્રાણીઓને ચાર હિસ્સાવાળા જઠર આપ્યા છે, એની બદલે આપણને એક જ જઠર આપ્યું છે. અહીંયા જો માણસનામાં જુઓ તમે, એક જ જઠર છે, બરાબર. હવે પછી શું થયું, તો જઠરમાંથી નાના આંતરડામાં જાય, એનું નાનું આંતરડું બી પતલું હોય, બહુ મોટું હોતું નથી, અને આપણું પણ નાનું આંતરડું પતલું હોય છે. હવે એને પણ પેન્ક્રિયાઝ આપેલું છે, જે રીતે આપણને પેન્ક્રિયાઝ અહીંયા આપેલું છે. જો આપણા જઠરની નીચે આ એક આકાર છે, આ પાંદડા જેવો આકાર, એ પેન્ક્રિયાઝ છે. એને પણ લીવર આપેલું છે, એને પણ ગોલ બ્લેડર હોય છે. આપણને પણ આ લીવર મોટું આપ્યું છે, અને આ ગોલ બ્લેડર છે લીલા રંગની, આપણા પાચન તંત્રમાં જુઓ મેં માર્ક કર્યું લાલ કલરથી. હવે આ નાના આંતરડામાંથી પછી મોટું આંતરડું જાય, આપણું આ નાનું આંતરડું વચ્ચે છે, એમાંથી આ મોટું આંતરડું જે ગ્રીન કલરનું આપણે દેખાય છે, એ આ ગ્રીન કલરમાં મોટા આંતરડામાં જાય અને પછી છેલ્લે બહાર નીકળે. તો આ પ્રાણીઓને પણ આ મોટું આંતરડું હોય અહીંયા જે જાંબલી રંગનું છે, અને પછી મળ બહાર નીકળે. તો હવે ભગવાને આ બધા શાકાહારી પ્રાણીઓને જઠરની જાય સાઈઝ મોટી આપી છે, જ્યારે આપણને જઠર નાનું આપ્યું છે. તો આનું કારણ શું? તો એના કારણ માટે એક જ વસ્તુ છે કે પ્રાણીઓ જ્યારે ખોરાક ખાય છે ત્યારે શાકાહારમાં પાંદડા વધારે ખાય છે. તો પાંદડા જે હોય છે વજનમાં બહુ હલકા હોય છે, એમાં ખોરાકના રૂપે મોટા ભાગે જે સુગર ગ્લુકોઝ હોય એ બહુ સિમ્પલ ફોર્મ વાળો હોય છે, અને એમાં એની જે શક્તિ હોય જરા ઓછી હોય. એટલે એને વધારે પાંદડા ખાય ત્યારે વધારે તાકાત મળી શકે, ઓછા પાંદડા ખાય તો વધારે તાકાત ના મળે, એટલે એને વધારે પાંદડા ખાવા પડે. મનુષ્ય બુદ્ધિશાળી છે, ભગવાને આપણને મોટું મગજ આપ્યું છે. જો અહીંયા મગજની કમ્પેરિઝન કરીએ તો મનુષ્યનું મગજ, અહીંયા જો આ બધા અલગ અલગ પ્રાણીઓના મગજની સાઈઝ ચિત્રમાં બતાવી છે એની સાઈઝના પ્રમાણમાં. તો આ ઉપર છે માણસનું છે, અહીંયા હું તમને પીળા રંગથી બતાવું છું. જો આ માણસનું છે,
હવે આ બાજુમાં છે હાથીનું છે. હવે આ હાથીનું મગજ અને માણસના મગજમાં બહુ ઝાઝો ફરક નથી. અચ્છા, શરીરમાં તમે જુઓ કેટલો બધો ફરક છે. હાથીના પ્રમાણમાં આપણું શરીર 1/10 ભાગનું પણ નથી. આપણાથી હાથી 10 ગણો મોટો છે. જો આપણું શરીર હાથી જેવડું હોત તો મગજ કેવડું મોટું હોત હાથીના પ્રમાણમાં, તમે કલ્પના કરો ખાલી. તો અહીંયા માણસ અને હાથીના મગજમાં લગભગ સામ્યતા છે, પરંતુ સામે હાથીનું શરીર આપણા કરતાં 10 ગણું મોટું છે. એટલે ઇક્વલ તો ન જ કહેવાય કે ભાઈ મનુષ્યના જેવા હિસાબે, શરીરના હિસાબે હાથીની મગજ એટલી સાઈઝનું છે, એવું ન કહેવાય. અચ્છા, આ ડોલ્ફિન નીચે જે છે એ ડોલ્ફિનનું મગજ છે, અને સૌથી હોશિયાર પ્રાણીઓમાં ડોલ્ફિનનું નામ આવે છે. તમને ખ્યાલ હોય તો, જે લોકો મલેશિયા, થાઈલેન્ડ એ બાજુ ફરવા જાય છે તો ત્યાં આગળ આ ડોલ્ફિનના ખેલ બતાવવામાં આવે છે. એને ઓર્ડર કરે પેલો, એક જેમ સર્કસની અંદર હોય સર્કસનો મેન, એ જેમ પ્રાણીઓને કામ કરાવે એમાં ડોલ્ફી પાસે કામ કરાવે, એ બોલે અને એના અવાજ બી એ ટાઈપના કાઢે પાછા. તો ડોલ્ફિન જે છે એ બધા પ્રાણીઓમાં સૌથી મોટું મગજ, શરીરના પ્રમાણમાં એનું મગજ મોટું છે. પછી અહીંયા આવે છે આ ગોરીલા. જુઓ, એ ડોલ્ફિન કરતા ગોરીલાનું મગજ થોડું ઓછું છે. તમે ડોલ્ફિનને ટ્રેનિંગ આપી શકો, ગોરીલાને ના આપી શકો. જેટલી ડોલ્ફિનને ટ્રેન કરી શકો એટલી ગોરીલાને ના કરી શકો. પછી એનાથી નાનું મગજ છે આ કૂતરાનું. કૂતરાની સાઈઝના પ્રમાણમાં ગોરીલા કરતા મોટું આવે, કેમ કે ગોરીલા મોટા હોય તો કૂતરા જે છે એ થોડા સમજદાર હોય છે, એ આપણી ભાષા આપણે બોલીએ એ બધું સાંભળે, સમજી શકે. પછી એના હિસાબે બિલાડી, તો બિલાડી પણ તમારી વાતો સાંભળી શકે, સમજી શકે, તમે જે વાત કહો એને તો એ એનો અમલ કરી શકે. પછી અહીંયા જો સૌથી નાનું તો ઉંદરનું. હા, તો આ બધા અલગ અલગ પ્રકારના મગજની સાઈઝના હિસાબે મનુષ્યને એના શરીરના હિસાબે સૌથી મોટું મગજ આપ્યું છે. તો હવે અહીંયા આપણને મગજ આપવાના કારણે આપણે શું કરીએ છે કે ખોરાકમાં આપણે એવો ખોરાક ખાઈએ છે કે જે ઓછા ખોરાકમાં વધારે શક્તિ આપે. ઓછા ખોરાક એટલે ઓછું વોલ્યુમ ખાવું પડે અને વધારે તાકાત મળે. તો વધારે ખોરાક ખાવાની જરૂર પડે નહીં અને શક્તિ વધારે મળી જાય. તો આપણને આ જે અનાજ ખાઈએ છે એ શું છે, તો એ વધારે ઓછું, જગ્યા ઓછી રોકે, વજન ઓછું પકડે, એના પ્રમાણમાં એ તાકાત વધારે આપે. તો આ ખોરાકની ક્વોલિટી અહીંયા હું તમને ફરીથી બતાવું છું કે ખોરાકની ક્વોલિટી કઈ રીતે કામ કરે છે, એ હું આગળ બતાવીશ. પરંતુ એ પહેલા હવે આપણે કેટલા પ્રકારનો ખોરાક જોઈએ શરીરને, એની વાતો પણ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપું કે શરીરને કેટલા પ્રકારનો ખોરાક જોઈએ અને એ ક્યાંથી મેળવવો. પહેલા લોજિક સમજીએ, પછી કયા ખોરાકમાંથી શું મળશે એ હું તમને બતાવું. આપણે બધા બાઇક વાપરીએ છીએ. હવે બાઇક ચલાવવા માટે આપણે પેટ્રોલ ભરીએ છીએ. પેટ્રોલનું કામ છે બાઇક ચલાવવાની શક્તિ આપવાનું. જો પેટ્રોલની ટાંકામાં પેટ્રોલ ખાલી થઈ જાય, ગાડીના ટાંકામાં, પેટ્રોલના ટાંકામાં, તો ગાડી પર ચાલે નહીં, અટકી જાય. તો ગાડીને ચલાવવાની શક્તિ કોણ આપે છે? પેટ્રોલ. આ સિમ્પલ લોજિક સમજીએ છીએ આપણે બધા. હવે રોજ પેટ્રોલ ભરી ભરીને ગાડી ચલાય ચલાય કરો તો શું, ગાડી ચલાવવાથી ઘસારો તો પડવાનો જ છે. રોજ ગાડી ચલાવો એટલે હવે ઘસારો પડ્યો ને ગાડી બગડી તો શું પેટ્રોલ રિપેર કરી આપે? ન કરી આપે. જે સામાન ગાડી રિપેર કરવા લાવો એ પેટ્રોલની જગ્યાએ ચાલે? તો ન ચાલે. આનો મતલબ શું થયો કે બાઇકનો જે ખોરાક બાઇક ચલાવવાની શક્તિ આપે એ ખોરાક બાઇક બગડી જાય તો રિપેર કરી આપે નહીં, અને રિપેર કરવા માટે સામાન તમારે અલગ લાવવો પડે. આ એક સાદો નિયમ આપણને સમજમાં આવે છે. અચ્છા, જે સામાન તમે રિપેર કરવા લાવો એ સામાન પેટ્રોલની જગ્યાએ ચાલે?
તો ન ચાલે એ પણ આપણને ખબર પડે છે. એનો મતલબ શું થયો કે ગાડીનો જે ખોરાક ગાડી ચલાવવાની તાકાત આપે એ ખોરાક ગાડી રિપેર કરી આપે નહીં, અને જે ખોરાક ગાડી રિપેર કરી આપે એ ગાડી ચલાવી આપે નહીં. તો આ બંને અલગ અલગ જોઈએ. અચ્છા, તમારી બાઇક બગડી અને તમે ગેરેજમાં ગયા, ત્યાં રિપેરિંગનો સામાન પડ્યો હોય અને કારીગર ન હોય તો રિપેર થાય નહીં. તો ગાડીને રિપેર કરવા માટે રિપેરિંગના સામાનના સાથે કારીગરોની પણ જરૂર પડે છે. તો જે રીતે બાઇકને ચલાવવા માટે શક્તિવાળો ખોરાક જોઈએ, બાઇકને રિપેર કરવા માટે રિપેરિંગનો સામાન અલગ જોઈએ, જે શક્તિવાળો ખોરાક રિપેર ન કરી આપી શકે, રિપેર વાળું શક્તિ ન આપી શકે, અને રિપેરિંગના સામાનથી ગાડી રિપેર કરવી હોય તો કારીગરની જરૂર પડે, એ રીતે આપણા શરીરને પણ જો તમારે શરીર પાસે મહેનત કરાવી છે, કામ કરાવવું છે, તો શક્તિવાળો ખોરાક જોઈએ. શક્તિવાળા ખોરાકને આપણે અંગ્રેજીમાં કેલરી વાળો ખોરાક કહીએ છીએ, શક્તિવાળો. અચ્છા, શરીર કામ કરે, મહેનત કરે તો શરીરમાં ઘસારો પણ પડે. તમે માથે 50-50 કિલો વજન ઊંચું કરીને ચાલો તો સ્વાભાવિક છે કે તમારા ઢીંચણ ઘસાય. હવે હાડકા ઘસાયા તો આ ઘસારો પડ્યો એને રિપેર કરવા માટે શક્તિવાળો ખોરાક કામમાં આવે નહીં, ત્યાં તમારે રિપેરિંગ કરે એવો ખોરાક આપવો પડે. તો જે નિયમ બાઇકના લાગુ પડે છે એ નિયમો આપણા શરીરને પણ લાગુ પડે. તમારે શરીરને તાકાત વાળો ખોરાક અલગ આપવો પડે, રિપેરિંગ વાળો ખોરાક અલગ આપવો પડે. રિપેરિંગ વાળા ખોરાકને ગુજરાતી ભાષામાં પોષક તત્વો વાળો કહેવાય અને અંગ્રેજીમાં એને આપણે ન્યુટ્રિશન કહીએ છીએ. તો ન્યુટ્રિશન જે ખોરાક આપે એ રિપેર ના કરે, એટલે કે રિપેર કરે તાકાત ના આપે, અને જે તાકાત આપે કેલરી વાળો ખોરાક હોય રિપેર ના કરે. બંને ખોરાક અલગ જોઈએ. અને ત્રીજું કે રિપેરિંગ નો સામાન તો શરીરને આપો, પરંતુ આ રિપેરિંગ વાળો સામાન સાથે જો કારીગરો ન હોય તો રિપેરિંગ થાય નહીં. તો આપણે અહીંયા હવે ત્રણ પ્રકારના ખોરાક શરીરને જરૂર પડે છે એ વાતો આપણે યાદ રાખવાની છે. આ બધું પરીક્ષા હું તમને જે લેક્ચર લઉં છું એ આપણે પરીક્ષાઓમાં આવશે, બરાબર છે? તો નાની નાની વાતોનું ધ્યાન રાખજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને નોંધ બી કરતા રહેવાનું, રિપીટ કરીને જુઓ ત્યારે. તો આ બધું સમજવાનું છે. હવે આપણા શરીરમાં તાકાત વાળો, રિપેર વાળો અને કારીગર તરીકે ત્રણ પ્રકારના ખોરાક જરૂર પડે. તો હવે આપણે શું ખાઈએ છે? તો આપણે ખાઈએ છે શું? તો પાંદરા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ. તો આમાંથી કયો ખોરાક આપણને તાકાત આપે, કયો ખોરાક રિપેરિંગનો સામાન આપે અને કયો ખોરાક કારીગરો આપે, આ ત્રણ વાતો આપણે સમજવાની છે. તો હવે આ સમજવા માટે સિમ્પલ એક નિયમ છે, કુદરતનો નિયમ છે. તો કયા ખોરાકમાંથી શું મળે એ કઈ રીતે નક્કી થાય? તો એ નક્કી કરવા માટે એક સાદો નિયમ તમારે આ ધ્યાન રાખવાનો છે કે તમે જે આ ખોરાક ખાઓ છો, પાંદરા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ, આ બધા ખોરાકને તમે પાણીમાં નાખો, અને પાણીમાં નાખો એટલે કાં તો પાણીમાં તરે અથવા પાણીમાં ડૂબે. આ સિમ્પલ છે. કાં તો હલકો હશે તો તરશે અને વજનવાળું હશે તો ડૂબશે. આના ઉપરથી તમે નક્કી કરી શકો કે કયો ખોરાક કારીગર આપશે, કયો ખોરાક રિપેરિંગનો સામાન આપશે અને કયો ખોરાક તાકાત આપશે. આ ડૂબવાની પદ્ધતિ ઉપરથી તાકાત અને શક્તિ વાળાનો, રિપેરિંગ વાળાનો ખ્યાલ આવી જશે. કારીગર માટે તો લીલા પાનનો લીલો રંગ છે, લીલો હોય બધા આપણા શરીરમાં જઈને કારીગર બનશે. તો તાકાત વાળો છે એટલે વજન વાળો. જે પાણીમાં ડૂબે એ બધો તાકાત આપે, જે પાણીમાં તરે એ બધો શું આપે? રિપેરિંગ નો સામાન. આ બહુ સિમ્પલ નિયમ છે સમજવાનો, આમાં કઈ બીજું અઘરું નથી. હવે કયા તરે અને કયા ડૂબે? તો જુઓ, બીટ, ગાજર જેવા વજનદાર કંદમૂળો, તમામ પ્રકારના અનાજ,
તમામ પ્રકારના પ્રોટીન આપે એવા કઠોળ અને તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ, એટલે મોટા ભાગના બીજ સ્વરૂપ જેટલા ખોરાક છે, અને જે કંદમૂળ છે જે જમીનની અંદર થાય છે એવા બધા ખોરાક વજનદાર હોય, ડેન્સિટી હાઈ હોય, પાણીમાં નાખો એટલે ડૂબે, અને જે ખોરાક પાણીમાં ડૂબે એ મોટા ભાગે શરીરમાં શક્તિ આપવાનું કામ કરે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે જે લોકોને મહેનત કરવાની છે, મજૂરીનું કામ છે, એ લોકો આવો વજનવાળો ખોરાક ખાય જે સૌથી વધારે તાકાત આપે. અચ્છા, જે પાણીમાં તરે, આ પાણીમાં તરે એ ખોરાક કયા? તો પાંદરા, શાકભાજી, ફ્રૂટ, આ બધું પાણીમાં તરે જ, વજનમાં હલકું છે, એની ડેન્સિટી ઓછી છે. તો જે ખોરાક પાણીમાં તરે એ બધો પોષક તત્વો આલે, ન્યુટ્રિશન આલે, રિપેરિંગનો સામાન આપે. હવે અહીંયા પેલી વાત પાછી યાદ રાખવાની કે જે ખોરાક રિપેરિંગના કામમાં આવે એ શક્તિના કામમાં ના આવે, એટલે તાકાત ના આપે. જે તાકાત આપે એ રિપેર ન કરે, બંને એકબીજાના કામ કરતા નથી. અને શરીરના કારીગર તરીકે પાંદરાનો જે લીલો રંગ છે, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, એ શરીરમાં જાય એટલે લાલ રંગનું હિમોગ્લોબિન બને, એ આપણા શરીરના કારીગર તરીકે કામ કરે છે. એટલે આપણા શરીરમાં આપણું હિમોગ્લોબિન શાકાહારી પ્રાણીઓનું, માંસાહારી પ્રાણીઓ માટે અહીંયા વાત નથી ચાલતી, આ વાત યાદ રાખવાની છે. ભગવાને બનાવેલા તમામ શાકાહારી પ્રાણીઓ એમાં આપણો નંબર આવી ગયો. આ તમામ શાકાહારી પ્રાણીઓના શરીરમાં લાલ રંગનું લોહી જે છે, હિમોગ્લોબિન, એ લીલા રંગમાંથી બનેલું હોવું જરૂરી છે. અને આ હિમોગ્લોબિન એ આપણા શરીરના કારીગર તરીકે કામ કરે છે. તો અહીંયા ત્રણ પ્રકારના ખોરાકની ક્વોલિટી કઈ રીતે નક્કી થાય એ આપણને સમજ પડી. વજનવાળો, તાકાતવાળો છે, હલકો જે છે એ પોષક તત્વો આપે છે, રિપેરિંગ કરે. તો હવે આની આખી કેટેગરી નક્કી થઈ ગઈ. તો અહીંયા કેટેગરીમાં જુઓ કે જે સૌથી હલકા છે, તો હલકામાં હલકા છે પાંદરા. તો હરીપત્તી એ સબસે હલકો, પાંદરા અને શાકભાજી કરતા પાંદરા હલકા હોય. તો પાંદરામાં જેટલા પોષક તત્વો હોય સૌથી વધારે પાંદરામાં હોય. કેમ? એ સૌથી હલકો છે વજનમાં. અચ્છા, એનાથી વજનમાં આવે તો શાકભાજી અને ફ્રૂટ. તો શાકભાજી અને ફ્રૂટ જે છે એ બધા પાંદરા કરતા વજનમાં થોડા ભારે હોય, એટલે પાંદરામાં પોષક તત્વો વધારે હોય એના કરતા શાકભાજી ફ્રૂટ વજનદાર છે, એટલે પાંદરા કરતા શાકભાજી અને ફ્રૂટમાં તાકાત વધારે હોય, પોષક તત્વો ઓછા હોય. જેમ જેમ ખોરાકની વજન વધતો જાય એમ એમાં તાકાતમાં ઉમેરો થતો જાય અને પોષક તત્વો ઘટતા જાય. આ વાત તમારે યાદ રાખવાની છે. હા, તમે કોઈ પણ બે વસ્તુ હાથમાં પકડો, એટલે તમને હાથમાં પકડ્યા પછી ખ્યાલ આવવો જોઈએ કે આ વજનવાળી ચીજ આ છે ને હલકી આ છે. તો જે હલકી છે એ શરીરમાં તમને પોષક તત્વો વધારે આપશે, જે વજનવાળું છે તમને તાકાત આપશે. આ ખાસ યાદ રાખવાનું છે. અચ્છા, શાકભાજી અને ફ્રૂટ એનાથી વજનવાળું કોણ છે? તો કંદમૂળ, જમીનમાં થાય, જે ગાજર છે, બીટ છે, મૂળા છે, આ બધું જે છે, બટાકા છે, શક્કરિયા છે, સુરણ છે, આ બધા ક્યાં થાય? જમીનની અંદર. અચ્છા, તમે જે ઉપવાસમાં ખાવ છો ને સાબુદાના, એ ચિકોરી નામનો એક છોડ આવે, એના શક્કરિયા જેવા લાંબા લાંબા જાડા મૂળી આવે, શક્કરિયા કરતા 3-4 ગણા મોટા હોય, તો એ પણ કંદમૂળ હોય છે, એ જમીનમાં થાય. તો આ જે ખોરાક છે એ બધો શક્તિ આપે. શાકભાજી ને ફરફરાદી કરતા કંદમૂળમાં તાકાત વધારે હોય, અને શાકભાજી ને ફ્રૂટ કરતા કંદમૂળમાં પોષક તત્વો ઓછા હોય. અચ્છા, આ કંદમૂળ કરતા ભી અનાજ વધારે તાકાત વજનવાળું હોય, અનાજ અને કઠોળ. તો અનાજ અને કઠોળ કંદમૂળ કરતા ભારે હોય, તો એનો મતલબ એવો થયો
કે કંદમૂળ કરતા અનાજમાં કઠોળમાં શક્તિ વધારે હોય અને અનાજ અને કઠોળમાં કંદમૂળ કરતા પોષક તત્વો ઓછા હોય. અહીંયા કમ્પેરિઝન આપણે સમજતા જવાનું છે. અચ્છા, સૌથી વધારે વજન વાળું તો શું આવ્યું? ડ્રાય ફ્રુટ્સ. તો ડ્રાય ફ્રુટ્સમાં શક્તિનો ભંડાર હોય, તાકાત પુષ્કળ હોય, એટલે જેટલા બીજ મોટી સાઈઝના છે ડ્રાય ફ્રુટ્સના, બદામ ને સિંગદાણા ને આ બધું જે છે એ બધું શું છે, અખરોટ ને, તો આ બધું વજનવાળું હોય. તો આ વજનવાળો જે ખોરાક છે એ તો શક્તિનો ભંડાર, પુષ્કળ શક્તિ, પુષ્કળ શક્તિ હોય એમાં. અને મોટા ભાગના ડ્રાય ફ્રુટ્સ ની અંદર તમે જોજો તેલ હશે, તેલ ચરબી સાથે હોય એમાં. તો આ કેલરીના ભંડાર કહેવાય. હવે હવે શક્તિ, હવે શક્તિવાળા ખોરાક આપણા આપણા જોડે બે આવ્યા કમ્પેરેટિવલી, એક અનાજ કઠોળ અને બીજો ડ્રાય ફ્રુટ્સ. બંને શક્તિ આપે છે, પણ બંનેની શક્તિમાં શક્તિ તો સર મોટા ભાગે વધારે જ છે, પણ બંનેની કિંમતમાં જમીન આસમાનનો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. તમને અનાજની કિંમત જુઓ અને ડ્રાય ફ્રુટ્સની કિંમત જુઓ, કેટલો બધો ફરક છે. એટલે જે લોકો મધ્યમ વર્ગના કે ગરીબ લોકો છે એ લોકોએ ડ્રાય ફ્રુટ્સ ખાઈ અને શરીરમાં શક્તિ લેવાના પૈસા બગાડવા ના જોઈએ, કારણ કે એ અલ્ટિમેટલી તો તમને શક્તિ જ આપવાનું છે, શક્તિ સિવાય કઈ આપતું નથી. અને શક્તિ માટેનો સસ્તામાં સસ્તો કોઈ સોર્સ હોય તો એ છે અનાજ કઠોળ, એ આપણને સસ્તું પડે અને તાકાત તો એ જ આપવાનું છે જે પેલું કાપે છે, બહુ જાજો ફરક હોતો નથી એમાં. એટલે ગરીબ લોકોએ પૈસા ખર્ચીને ડ્રાય ફ્રુટ્સ ન ખાવા, અને ખાય તો એમાં એને શક્તિ સિવાય કાંઈ મળવાનું નથી. બરોબર છે. અચ્છા, હવે કમ્પેરિઝન કરીએ તો પાંદરા અને શાકભાજી એ સૌથી વજનમાં હલકા છે, એમાં પાંદરા તો વળી શાકભાજી કરતા હલકા છે. તો જે હલકા છે એમાં પોષક તત્વો વધારે હોય. તો હવે પાંદરા અને શાકભાજીમાં હલકું પાંદરું છે એમાં જ્યાં વધારે પોષક તત્વો મળે, તો હવે આપણે પોષક તત્વો માટે શાકભાજી ખાતા હોય તો શાકભાજીની જગ્યાએ પાંદરા ખાવા વધારે સારા નહીં? કારણ કે પાંદરા સસ્તા પણ છે અને વધારે પોષક તત્વો આપે. તો આ કમ્પેરિઝન ખાસ કરવાની છે. તો આપણે પાંદરા અને શાકભાજીમાં વધારે પોષક તત્વો પાંદરા આપે, તો આપણા ખોરાકમાં શાકભાજી કરતા પાંદરાનો ઉમેરો વધારે હોવો જોઈએ, અને એ આપણે ખાવાથી આપણા શરીરમાં પોષક તત્વો વધારે મળશે, સસ્તા પણ પડશે અને રિપેરિંગ કામ સારું કરશે શરીરની અંદર. તો આ વાતો આપણે ખાસ યાદ રાખવાની છે. બહુ સિમ્પલ છે, લોજિકલી, ઇકોનોમિક રીતે, બધી રીતે. તો જે લોકોએ શરીર રિપેર કરવા છે, શરીરમાં બીમારીઓ આવી ગઈ છે, મેન્ટેનન્સના કામ બાકી છે, એવા લોકોએ શાકભાજીના પૈસા નહીં ખર્ચવાના. હવે એમને જલ્દી સાજા કરવા હોય તો તમારે પાંદરાનું મહત્વ આપવાનું છે એમને ખોરાક તરીકે. તો આ પાંદરા એ આપણા માટે અદ્ભુત ખોરાક છે, અને પાંદરામાં જેટલા પોષક તત્વો મળે એટલા દુનિયાના બીજા કોઈ ખોરાકમાં ન મળે. હવે પાંદરાની અંદર બીજું પણ છે કામનું, શાકભાજી તમે ખાવ છો તો એ ખાલી પોષક તત્વો આપે છે, પરંતુ રિપેરિંગ માટે કારીગરો પ્રોવાઈડ કરતું નથી, તમારા શરીરમાં રિપેરિંગ માટેના કારીગરો નહીં આપે. જ્યારે પાંદરું છે એમાં લીલો રંગ છે, એ લીલો રંગ જે છે એ પાછા કારીગરો પણ આપશે શરીરમાં. એટલે પાંદરા ખાવાથી બે વસ્તુનો લાભ મળે છે, એક તો સસ્તું પડે છે, બીજું પોષક તત્વો વધારે મળે છે, અને ત્રીજું પાછું શરીરને રિપેર કરે એવા કારીગરો ફ્રીમાં મળે છે, મફત મળે છે પોષક તત્વો સાથે. તમે પૈસા પાંદરાના ખર્ચો છો, પોષક તત્વોના ખર્ચો છો, અને ફ્રીમાં તમને કારીગરો મળી જાય છે. હવે આવું થાય તો શું ખોટું? તમે મકાન રિપેર કરવા જાઓ અને બિલ્ડિંગ મટીરિયલ વાળાની ત્યાં જાઓ દુકાનમાં, ત્યાં ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ આ બધું ખરીદો, અને પછી પેલો એમ કે આ મટીરિયલ ખરીદી જાઓ, તમને કારીગરો અમે મફત મોકલીશું અહીંથી કામ કરવા માટે, તો કોને ના ગમે? સામાનના પૈસા ખર્ચવાના અને કારીગરો મફત મળી જાય, તો આનાથી ઉત્તમ તો શું મળે? ક્યાંય ના મળે. તો તમારે ખોરાકની અંદર આ વાત યાદ રાખવાની છે.
પાંદડાઓમાં કેટલા પોષક તત્વો હોય છે એ જ્યારે ફ્રી થાવ એટલે તમે ગૂગલ સર્ચ કરી અને જોવાનું રાખજો, તમને ઢગલાબંધ પોષક તત્વો એમાં જાણવા મળશે. એ હું તમને બતાવીશ કયા પાંદડામાં કેવા કેવા પોષક તત્વો હોય છે, તો આગલા લેક્ચરોમાં અમે એની માહિતી તમને આપીશું. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે ત્રણ પ્રકારના ખોરાક જોઈએ, તાકાત, રિપેરિંગ વાળો ખોરાક અને કારીગરો. જે ખોરાક તાકાત આપશે રિપેર નહીં કરે, જે રિપેર કરશે એ તાકાત નહીં આપે, અને કારીગરો તો અલગથી જ જોઈશી. એ તમને બીજા ખોરાકમાંથી જે ખોરાક તાકાત આપશે એમાંય નહીં મળે, અને જે પેલા પોષક તત્વો વાળા છે શાકભાજી સુધી, શાકભાજી ફ્રટ ને એ બધા, એમાં તમને કારીગર નહીં મળે. કારીગરો ખાલી લીલા પાંદરા સિવાય ક્યાંય નહીં મળે, કારણ કે લીલો રંગ પાંદરા સિવાય ક્યાંય વધારે મળે નહીં. હવે તમને એમ થશે કે આ લીલો રંગ વાળી કારીગર કઈ રીતે કહેવાય, તો એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભગવાને બહુ એક અદભુત વ્યવસ્થા કરી આપી છે, બહુ અદભુત વ્યવસ્થા ધરતી ઉપર ગોઠવી છે. શાકાહારી પ્રાણીઓ અને વનસ્પતિ જગતને બંનેને જોડવાનું કામ કોઈ કર્યું હોય ભગવાને, તો આ પાંદરાના લીલા રંગ દ્વારા કર્યું છે. શાકાહારી પ્રાણીનું અસ્તિત્વ આ લીલા રંગના કારણે છે, અને વનસ્પતિનું અસ્તિત્વ પણ આ લીલા રંગના કારણે છે. તો આ લીલો રંગ જે પાંદરાઓમાં હોય છે એ આપણા શરીરમાં કેવું કામ કરે છે અને કઈ રીતે કારીગર તરીકે કામ કરે છે, એ પાંદરામાં હોય તો પણ કારીગર તરીકે કામ કરે છે અને શરીરમાં આવ્યા પછી પણ કારીગર તરીકે કામ કરે છે. એટલે વનસ્પતિને જીવાડવાનું કામ પણ આ પાંદરાનો લીલો રંગ કરે છે. એ જ લીલો રંગ શરીરમાં આવે એટલે લાલ રંગનો હિમોગ્લોબિન બની જાય, અને આ બંનેનું બંધારણ તમે જુઓ અહીંયા ચિત્રમાં તમને જોવા મળશે. તમે ક્લોરોફિલ, લીલા રંગનું ક્લોરોફિલ નું એટોમિક સ્ટ્રક્ચર છે, અને બાજુમાં લાલ રંગનું છે એ હિમોગ્લોબિન નું એટોમિક સ્ટ્રક્ચર છે. બંનેના ખાલી કલરમાં ફરક છે, બાકી એના આકારમાં કોઈ ફરક નથી, એના એટોમિક સ્ટ્રક્ચરમાં કોઈ ફરક નથી. હવે આ તો ખાલી ફરક કેવો રહ્યો કે આફ્રિકાનો માણસ કારો હોય અને યુરોપનો ધોભડીયો હોય, બસ. બાકી એનો આકાર, દેખાવ, શરીરનો રચના આ બધું સરખું જ હોય, ખાલી ચામડીનો રંગ જુદો છે, પણ બંને માણસ તો કહેવાય જ ને. બંને માણસ તો કહેવાય જ. તો એ જ રીતે ભગવાને આ પાંદરાનો લીલો રંગ અને શાકાહારી શરીરના અંદર ફરતું લાલ રંગનું હિમોગ્લોબિન જેને લોહી કહીએ છીએ, આ બંને વસ્તુઓ કુદરતના હિસાબે જોવા જઈએ તો બંને એક જ છે, બંનેમાં કોઈ ફરક નથી ખાલી કલર સિવાય. તો આ બંને શાકાહારી અને શાકાહારી પ્રાણીઓ અને વનસ્પતિ જગતની કડી છે આ લીલો રંગ. તો હવે પહેલા લીલા રંગને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પાંદરામાં લીલો રંગ જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, અને પાંદરા લીલા કેમ હોય છે કે આ ક્લોરોફિલ લીલું હોય છે, એટલે પાંદરામાં લીલું હોય છે એટલે, બરોબર છે. તો આ લીલો રંગ શરીરમાં અરે પાંદરામાં રહીને કેવા કામ કરે છે એ વાતો થોડી આપણે સમજી લઈએ. કામ કેવા કરે છે પહેલા તો એને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ લીલું કેમ હોય. પેલા લીલું કેમ હોય, આ લીલું કેમ છે એને સમજીએ. તો અહીંયા તમને ચિત્ર દેખાય છે ક્લોરોફિલ નું એટોમિક સ્ટ્રક્ચર, એની અંદર સેન્ટરમાં મેગ્નેશિયમ તત્વ તમને દેખાય છે. મેગ્નેશિયમ, આ મેગ્નેશિયમ કુદરતી રીતે લીલા રંગનો હોય, અને એના સેન્ટરમાં એટમ મેગ્નેશિયમ છે એટલે એ લીલા રંગનું દેખાય છે ક્લોરોફિલ નું એટોમિક સ્ટ્રક્ચર. મેગ્નેશિયમની જગ્યાએ કોઈ બીજા તત્વ હોત, કોઈ બીજું તત્વ હોત, તો એનો રંગ જુદો હોત. અને ક્લોરોફિલનો રંગ જો જુદો હોત લીલાની જગ્યાએ, તો તમને પાંદરા જે છે બધા જુદા જુદા રંગના દેખાતા હોત, એ અલગ અલગ રંગના હોત, લીલા ન હોત. તો ભગવાનની એક અદભુત રચના છે કે ત્યાં એ લીલો રંગ મેગ્નેશિયમ તત્વ બેસાડ્યો છે એટલે લીલું દેખાય છે, અને એ લીલું છે એટલે આપણને પાંદરા લીલા દેખાય છે, અને આખી ધરતી હરીભરી લીલા રંગની દેખાય છે. અને આ ક્લોરોફિલ કામ શું કરે છે,
તો એ પંચ તત્વો ભેગા કરી અને વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે. પંચ તત્વો ભેગા મરી અને વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે. પંચ તત્વોમાં અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ, આ પાંચ તત્વો આપણે યાદ રાખવાના છે. અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ, તો આ પાંચ તત્વોનો ઉપયોગ કરી આ ક્લોરોફિલનું મશીન, જેનો ડ્રાઈવર મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમ ડ્રાઈવર મશીનના દ્વારા વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે. હવે એ વનસ્પતિ માટે ખોરાક બનાવવાની જવાબદારી શા માટે મેગ્નેશિયમને આપી, ક્લોરોફિલને આપી, એ વાતો પણ આપણે આવતીકાલના લેક્ચરમાં સમજીશું. પંચ તત્વોનો ઉપયોગ કઈ રીતે કરે છે એ વાતો પણ આપણે આવતીકાલે સમજીશું. અને એ ક્લોરોફિલ શરીરમાં ગયા પછી હિમોગ્લોબિન કઈ રીતે બની જાય છે એ પણ આપણે આવતીકાલના સેશનમાં જોઈશું. અહીંયા હવે તમારે આજના લેક્ચરની જે વાતો છે એ તમને રિપીટ કરી લઉં કે આપણું શરીરમાં ફરક શું છે શાકાહારી પ્રાણીઓના અને મનુષ્યના શરીરમાં. બીજું કે આપણું મગજ જે છે એ બુદ્ધિશાળી છે, વધારે વિચાર કરીએ છીએ આપણે, મોટું બુદ્ધિ વધારે આપી છે, એટલે બુદ્ધિના ઉપયોગ કરી અને આપણે ઓછા ખોરાકમાં વધારે તાકાત મળે એવો ખોરાક ખાઈ રહ્યા છે. અહીંયા તમે જુઓ અનાજ, અનાજ વજનદાર હતું ને, તો તમે પાંદરાના કમ્પેરિઝનમાં અનાજમાં તાકાત બહુ હોય, પાંદરાના હિસાબે તાકાત વધારે હોય, બરાબર. તમારે એક મુઠ્ઠી અનાજ જેટલી તાકાત આપે એટલી મુઠ્ઠી જેટલી તાકાત, એક મુઠ્ઠી જેટલું અનાજ જેટલી તાકાત આપે એટલી તાકાત જો તમારે પાંદરામાંથી લેવી હોય તો તમારે તગારું ભરીને પાંદરા ખાવા પડે. ખ્યાલ આવે છે? તમારે એક મુઠ્ઠી જેટલા અનાજની તાકાત ખાવી હોય, તાકાત જોઈતી હોય, તો તમારે તગારું ભરી અને પાંદરા ખાવા પડે. મેં તમને કમ્પેરિઝન ચાર્ટ બતાવ્યો ને કે પાંદરા વજનમાં હલકા છે એટલે એમાં તાકાત ન હોય, બિલકુલ ઝીરો, ઓછામાં ઓછી તાકાત પાંદરામાં હોય. અને અનાજ સૌથી વજનવાળું છે ડ્રાયફ્રુટ ને, તો એ ડ્રાયફ્રુટમાં સૌથી વધારે તાકાત છે. તો તમારે તાકાત વધારે જોઈતી હોય તો અનાજ ખાવું પડે. અને અનાજ એક મુઠ્ઠી ખાવ એટલી તાકાત જો પાંદરામાંથી લેવા જાઓ તો તમારે તગારું ભરીને પાંદરા ખાવા પડે. હવે જો તગારું ભરી અને પાંદરા ખાઈએ તો પછી પેટ પેલા ગાયો ભેંસોના જેવું જઠર મોટું જ જોઈએ ને. એક બકરું હોય છે તો એ બકરું કેટલું પાંદરું આખા દિવસમાં ખાઈ જાય છે, હા, એ તગારું ભરીને ખાઈ જાય છે. હવે આપણે એટલા બધા ન ખાઈ શકીએ, આપણે બુદ્ધિશાળી છે એટલે આપણે બુદ્ધિ વાપરી કે ભાઈ ઓછી ઓછું ખાવ અને વધારે તાકાત મળે એવો એવો ખોરાક શોધી કાઢો. એટલે ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે અને બુદ્ધિના કારણે ભગવાને જઠર પણ નાનું આપ્યું છે કે ભાઈ તારે વધારે ખોરાક ખાવાની જરૂર નથી, તું થોડો ખોરાક ખાય એટલે તને શક્તિ મળી જશે. તો આપણું મગજ, આપણું બુદ્ધિ વધારે હોવાના કારણે ભગવાને આપણને જઠર નાનું આપ્યું છે. અને પેલા લોકો ખાલી પાંદરા ઉપર રહે છે, એમને બુદ્ધિ ઓછી આપી છે એટલે એમને વધારે તાકાત જોઈતી હોય તો વધારે પાંદરા આખા દિવસ દરમિયાન ખાવા પડે, અને વધારે પાચન કરવા માટે વધારે પાંદરા પેટમાં ભરવા બી પડે, અને પેટમાં વધારે ભરવા માટે એમને જઠર પણ મોટી સાઈઝના આપ્યા છે. એટલે ફૂલ સાઈઝના વધારે પાંદરા સમાઈ શકે એવા મોટા જઠર એમને આપ્યા છે. એટલે એ લોકો પાંદરા ઉપર જીવે છે, જ્યારે આપણે અનાજ ઉપર જીવીએ છીએ, એટલે ઓછા ઓછા ખોરાકમાં વધારે આપણને તાકાત મળે. એટલે આ કમ્પેરિઝન જે છે એ ખાસ આપણે સમજી લેવાની છે કે જે અનાજ છે એ તાકાત વાળું છે, પાંદરા જે ન્યુટ્રિશન વાળા છે, અને એનું કામ છે મેન્ટેનન્સનું. આપણા શરીરમાં મેન્ટેનન્સની જરૂર પડે તો પાંદરાનો ઉપયોગ કરવાનો છે, પણ તાકાતની જરૂર પડે ત્યાં તમારે આ શક્તિવાળા ખોરાકનો ઉપયોગ કરવાનો છે. પણ શક્તિવાળા ખોરાકનો ઉપયોગનો દુરુપયોગ કરવાનો નથી. જે લોકો મજૂરી કરે એ અનાજ વધારે ખાય, પણ મજૂરી ન કરતા હોય પાછા વધારે ન ખાય. કેમ કે વધારે ખાશે તો પાછું શું થશે કે શરીરમાં પેટ્રોલ તો ભરી લીધું, ગાડીમાં પેટ્રોલ ભરી લીધું, પણ તમે વાપરો નહીં તો પડે પડે સોલવન્ટ થઈ જાય અને એ ખરાબ થતું જાય, શરીરમાં પછી બગાડ થાય અને બીજા રોગો લઈ આવે. એટલે મહેનતના પ્રમાણમાં અનાજ ખાવાની વાત અહીંયા આપણે સમજવાની છે. મહેનત કરતા હોય લોકો વધારે અનાજ ખાય, ન કરે શહેરમાં રહેવા વાળા લોકોએ
અનાજ ઓછું ખાવાનું, અનાજમાં પણ અલગ અલગ ક્વોલિટી હોય છે, તો એ પણ આપણે આવતા લેક્ચરોમાં એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા અનાજમાં કેવી કેટલી કેલરી હોય, એના ઓછા કેલરી વાળા અનાજ કયા, તો આ બધી વાતો પણ હું તમને સમજાવીશ. બરોબર છે? અને શરીરમાં કારીગરો ક્યાંથી મળે, તો લીલું પાન જે છે એ શરીરમાં જશે એટલે લાલ રંગનું હિમોગ્લોબિન બનશે, એ શરીરમાં કઈ રીતે કામ કરે છે આવતીકાલની વાતોમાં સમજી લઈશું આપણે. તો અહીંયા આ વાત આ ચિત્ર ખાસ યાદ રાખવાનું કે શરીરને રિપેરિંગ માટે હલકો ખોરાક જોઈએ જે પાણીમાં તરે, જે ખોરાક રિપેર કરે તાકાત નહીં આપે, જે તાકાત આપશે રિપેર નહીં કરે, એટલે વજન વાળો ખોરાક શક્તિ આપશે, હલકો ખોરાક આપણને ન્યુટ્રિશન આપશે. અને કારીગર માટે તો લીલા રંગ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. સારા કારીગરો જોઈતા હોય તો લીલું ખાવું પડશે. અને બધા દુનિયાના શાકાહારી પ્રાણીઓ લીલો રંગ ખાય છે, એક મનુષ્ય ખાતો નથી. અને ભગવાને પાછું પાંદરું ખાવાનું આપણને કહી દીધું છે, એ ભગવદ્ ગીતામાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. આ વાતો આપણને ક્યાંય શીખવવામાં આવતી નથી. એટલે આપણે પાંદરા અનાજ કઈ રીતે ઉપયોગ કરવો, પાંદરા શા માટે ખાવા, પાંદરાના ફાયદા શું છે, નુકસાન શું છે, આ બધી વાતો, અનાજના ફાયદા શું, નુકસાન શું, એમાંથી શું મળે શું ન મળે, આ બધી વાતો આપણે યાદ રાખવાની છે. અને પછી આપણા સાધકો, આપણા પેશન્ટોને, કયા પેશન્ટને કયા પ્રકારનો ખોરાક આપણે એમને ગાઈડ કરવો, એમને ભલામણ કરવી, આ વાતો એમને આપણે સમજાવી, અને પછી એમને અને આપણે જે જે લોકો સાથે કામ કરવાના છીએ એ લોકોના પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ બધું કરી રહ્યા છીએ. અહીંયા આપણે એવું નથી કે ટેમ્પરરી. હા, ટેમ્પરરી શું, તો તમને ડાયાબિટીસ થયો, ડોક્ટર જોડે ગયા તો દવા આપી, તો દવા ખાઈને જીવવું એ ટેમ્પરરી ઇલાજ થયો, એ પરમેનન્ટ નથી. પરંતુ તમે આપણે પેશન્ટ સાથે એ રીતના ટ્રીટ કરવો છે કે એને પરમેનન્ટ સોલ્યુશન મળી જાય, એને પોતાને ખ્યાલ આવી જાય કે મારે કેવું ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, આ બધી વાતો એને ખ્યાલ આવી જાય અને દવા લેવાની જરૂર ના પડે. એટલે વગર દવાએ એ પેશન્ટ ચલાવી શકે, જીવન જીવી શકે, એ વાતો આપણે બેઝિક સાથે એમને સમજાવવાની છે. એટલે આપણા કામની અંદર આ ડિટેલમાં સમજવું જરૂરી છે, અને એટલા માટે આપણે આ 15 દિવસનો લાંબો સમય આપણે નક્કી કરેલો છે આના માટે. બરોબર છે? તો આજના જે છે એ ટોપિક ફરીથી હું તમને બતાવી દઉં કે આપણે અનાજ એટલા માટે ખાઈએ છીએ શક્તિ વધારે મળે. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે કે પત્રમ ફલમ પુષ્પમ તોયમ, એ મારો ખોરાક છે. આપણે એમાંથી જ બધું શરીરના કામનું શોધી લેવાનું છે, કયો પાંદરું શું કામ કરે, પાણી શું કામ કરે, પુષ્પ ફલ શું કામ કરે, તો દરેકના પોતાની ક્વોલિટી કેટેગરી વાઇઝ અલગ અલગ છે, એ વાતો આપણે અહીંયા આજના લેક્ચરમાં સમજ્યા. બરોબર છે? આવતા લેક્ચરમાં આપણે આ ક્લોરોફિલ કઈ રીતે ખોરાક બનાવે છે, હિમોગ્લોબિન કઈ રીતે બને છે, શરીરમાં ગયા પછી હિમોગ્લોબિન કામ કઈ રીતે કરે છે, એ વાતો, અને પાંદરામાં લીલો રંગ જે છે ખોરાક કઈ રીતે પેદા કરે છે વનસ્પતિમાં, એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપનો સમય અહીંયા પૂરો થવા આવ્યો છે. અહીંયા હવે થોડી પ્રશ્નોત્તરી લઈ લઈએ, કારણ કે પ્રશ્નોત્તરીમાં આપણો સમય હરરોજ લાંબો જાય છે, એટલે હું જરા થોડું અહીંયા સોલ્ટ કરું છું. સિદ્ધિકભાઈને કહીશ કે પ્રશ્નોત્તરી માટે સ્ટાર્ટ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ માનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબનું. સૌપ્રથમ તો હું દરેકના હેન્ડ લોવર કરું છું, ત્યારબાદ જે લોકોએ ફરીથી પ્રશ્નોત્તરી કરવું હોય ફરીથી હેન્ડ રાઈઝ કરશે. ઓકે, સૌપ્રથમ છે મયુરીબેન સોની 0611. મયુરીબેન, આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. હા સર, ઓમ ઓમ. હા, મારે એક બે ક્વેશ્ચન છે. એક ઈ કે સર, એનીમાં એક વખત લીધો પછી બીજી વખત કેટલા ટાઈમે લઈ શકાય? સવાર, બપોર, સાંજ, ડોક્ટર 3 ટાઈમની ગોળી આપે તો એનીમાં 3 ટાઈમ લઈ શકાય. હા, એમ 3 ટાઈમ, પણ તરત બીજો લેવો હોય તો ના લઈ શકાય? તરત લઈ શકાય. અચ્છા, ઓકે. તમને એકવાર એનીમાં લીધા પછી એવું લાગે કે હજી કંઈક અંદર રોકાઈ ગયેલું લાગે છે તો તમે તરત બીજી વાર ફરી લઈ શકો એનીમાં. હા, અને પોઝિશન તમે જે આપી છે ઓલી ડોગની, ઈ રીતે ઈ બેસ્ટ છે ને? હા, એ બેસ્ટ છે. તમે માથું નીચે રાખવાનું, પાછળનો હિસ્સો ઊંચો રાખવાનો. હા, ઓકે ઓકે. અને સર, બીજું મારું એક ઈ હતું, રિક્વેસ્ટ છે તમને એક, કે હંમેશા આપણે કઈ પણ આવી વાતો થાય એમાં
ઝાડાને પાતળા થવાની વધારે ટિપ્સ હોય છે, પણ મારા માટે એક એક જાડુ થવાની ટિપ્સ વધારે જોઈએ છે મને. હા, એ આપણે આજે આપણા લેક્ચરોમાં બધું આવશે. આપણે પછી આપણા ત્રણ મેઇન ડિઝીઝ છે, ડાયાબિટીસ, બીપી અને ઓબેસિટી, બરોબર. હવે ઓબેસિટી થી તમારો વિરુદ્ધ આવશે, એટલે હું જાડાને પાતળા કરવાનું જે સમજાવું એનાથી તમારું ઉલટું બધું સમજવાનું રહેશે. એ તો ઓલમોસ્ટ આપણે ચર્ચા કરીશું. ઓકે, કારણ કે હું પાતળા છીએ ને તો વધારે ટિપ્સ જોઈએ છે, પાતળા વાળા માટે વધારે ટિપ્સ જરૂર પડશે. ઓકે, થેન્ક યુ સર. જી ધન્યવાદ મયુરીબેન. ત્યારબાદ છે મનીષાબેન, 1836 1836 મનીષા દુલારી. ઓમ સર. સર મેરા ક્વેશ્ચન યે થા કે કિસી કો પાઇલ્સ હો યા જૈસે હર્નિયા પેશન્ટ્સ હોતે તો ઉનકો એનીમા દે સકતે? હા, દે સકતે હૈ. પાઇલ્સ મે બ્લીડિંગ જ્યાદા નહીં હોના ચાહિયે. ઓવર બ્લીડિંગ હે, જ્યાદા બ્લીડિંગ હે તો ઉસકો નહીં દેના હે થોડે ટાઈમ, લેકિન આપ રેગ્યુલર દે સકતે હૈ, એસા કોઈ દિક્કત નહીં. ઓકે, ઓર હર્નિયા પેશન્ટ કો કોઈ પ્રોબ્લેમ નહીં? હા, હર્નિયા કો ભી દે સકતે હૈ. અચ્છા, ઓર દૂસરા ક્વેશ્ચન યે થા સર, કલ આપને વો જો બતાયા થા ના કે ફીવર મે દવાઈ નહીં લેની ચાહિયે, કે હમારી બોડી જો હે વો વાયરસ કો મારને કે લિયે હીટ કરતી હૈ. હા, તો જબ ફીવર 102-103 હો જાતા હૈ તબ? 100-102 તક ચલે, લેકિન 3 અને 4 તક જાય તભી હમકો થોડા કંટ્રોલ કરને કે લિયે ઉસકા પ્રયોગ કરના ચાહિયે. ઓકે, થેન્ક યુ. ઓર ઉસ ટાઈમ ભી વો ગીલી પટ્ટી કા પ્રયોગ કરો, વો અચ્છા હે દવાઈ સે. અચ્છા, થેન્ક યુ સર. આજના લેક્ચરના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન હોય તો ભી પૂછો. સર આજ કા તો બહોત ક્લિયર થા, ઉસમે ઇતના કુછ હૈ નહીં પૂછને જૈસા. થેન્ક યુ. ઓકે, ત્યાર બાદ છે બ્રિજેશભાઈ પરીખ. પારેખ બ્રિજેશભાઈ. ઓમ સર. ઓમ. હવે મારો પ્રશ્ન એ હતો કે ગઈકાલે તમે કીધું કે રોજા કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ એનો આહાર ગણાય, અરે એનો ઉપવાસ ગણાય, સોરી. તો રોજા કરનાર વ્યક્તિ તો સવારથી સાંજ સુધી તો એ થૂક પણ નથી ગળતું, પણ જયારે ચાંદ દેખાય છે ત્યાર પછી એ ખોરાક એટલો બધો લઈ લે છે, વધુ પડતો ખોરાક ખાય. જો અહીંયા આપણે શું છે કે મેં તમને શું કીધેલું કે મુસ્લિમોમાં રોજા નાના બાળક થી લઈને મોટા બધા કરે છે, એમ તમને એવો એક પણ માણસ નહીં મળે કે જેને રોજા ન કર્યા હોય. 99% તમને મળી જશે રોજા કરવા વાળા. જયારે આપણે આપણા લોકો ઉપવાસ કેટલા લોકો કરે છે, અને જે કરે છે એ બધા ખોટા કરે છે. એટલે જે ધર્મની ભાવના છે કે તમે જે કઈ ધર્મ આપણા ધર્મશાસ્ત્રોએ જે કઈ સગવડ આપી છે એનો પ્રોપર ઉપયોગ કરવાનું તો કમસે કમ શીખીએ. આપણે એ નથી કરી શકતા, આપણી સૌથી મોટી ખામી એ છે. અને બધા અલગ અલગ પાછા એના અર્થઘટન કરે, ઉપવાસના અર્થઘટન એ બધા અલગ અલગ કરે. હવે જેવા મહારાજ એવો ઉપવાસ નું અર્થઘટન, મારા જેવો મહારાજ હોય તો લાકડી લઈને બેસે ભાઈ પાણી નહીં પીવાનું, અને બીજા ખાવાના શોખીન હોય તો પછી કે છે કે રાજગરાનો શીરો એ કરીને ખાવ, ફરારી પીઝા એ ખાજો, કઈ વાંધો નહીં, ઉપવાસ જ કહેવાય. બરાબર. એટલે આ મત મતાંતર ના હોવા જોઈએ, ઉપવાસ પ્રોપર હોવા જોઈએ કે ભાઈ. અને દરેકને ટ્રેનિંગ આપવી જોઈએ. આપણે પેશન્ટોને આ બધું કરવાનું છે એવું નથી, પરંતુ આપણે આપણા ફેમિલીથી લઈને બધાને સાચા ઉપવાસની વાતો સમજાવવાની છે. ઓકે. અને બધા કરતા થાય એ મહત્વનું છે. બરાબર. મારો બીજો પ્રશ્ન એ હતો કે સર આ જે તમે પીડીએફ ફાઇલ અમને આપશો. હા, આ પીપીટી ની ફાઇલો અમે આપીશું તમને. હા, જેથી કરીને અમને વાંચવા માટે ઈઝી રહેશે, સરળતા રહેશે. ના ના, આપીશું. હા જી, હા જી, થેન્ક યુ સર. બોલો નેક્સ્ટ. ઓકે, ત્યારબાદ છે 4518 અંજલિ ટી વંકડા. અંજલિબેન. હેલો. બોલો બે. હા સર.
સર મારો પ્રશ્ન આ અગાઉ આ બેને કીધું ને પાઇપ્સ ને એને લગતો છે, હું પોતે જ બહુ મોટા પ્રોબ્લેમમાં છું સર. એટલે પાઇલ્સ હરસમસાની જે તકલીફ છે સર, એ કબજિયાતને લીધે થાય? પહેલો પ્રશ્ન તો એ. કબજિયાત તો કોમન ડિઝીઝ છે, અરે કોમન પ્રોબ્લેમ છે. દરેક કોઈ પણ બીમારી આવી એનો મતલબ કે તમને કબજિયાત છે. કબજિયાત ન રહે એના પ્રયત્નો પહેલા ચાલુ કરવાના. બીજું, પાઇલ્સ થવા પાછળ તીખા પદાર્થો વધારે જવાબદાર છે અને પિત્ત પ્રકૃતિ જવાબદાર છે. તમે એવા ખોરાક ખાઓ કે જે પિત્ત વધારે, એ તમને પાઇલ્સ વધારે કરે. બરોબર? એટલે તીખાશ બંધ કરો. ઘણા લોકો ખટાશ ખાય તો પણ પાઇલ્સ થતા હોય છે, ફૂલતા હોય છે. હા બરાબર. કઈ ચીજ થી તમને આ પ્રોબ્લેમ થાય છે એ એવોઇડ કરો. અને બીજું સર, કે ડિલિવરી પછી આ જે પાઇલ્સ નો પ્રોબ્લેમ છે ને મારો એટલો બધો વધી ગયો કે એને લીધે કાયમ ચૂર્ણની આદત પડી ગઈ, અને હવે કન્ડિશન એવી છે કે કાયમ ચૂર્ણ પર અસર નથી કરતું, એટલે આંતરડા એકદમ નબળા થઈ ગયા સર. એ બધું નબળું થઈ ગયું છે અને આપણે રિપેર કરવાનું છે. અને એ બધી વાતો તો અહીંયા હું તમને સમજાવું છું કે આજે તમને લીલા પાનમાં જેટલું શરીર રિપેર કરવાનો સામાન મળે એટલો આપણે બીજા ખોરાકમાં મળતો નથી, અને આપણે લીલું તો ખાતા જ નથી, કે જે ખરેખર મેન્ટેનન્સ માટે જરૂરી છે. બરાબર. તમે જેવું લીલું ખાવાનું ચાલુ કરશો એટલે એના લાભ તમને દેખાવાના ચાલુ થશે. બરાબર. બીજો કોઈ આપણા ફૂડના સેશન ઘણા બધા બાકી છે, એટલે બધા લેક્ચર પૂરા થઈ જશે ત્યાં સુધીમાં તમને બહુ બેઝિક ટોટલી નોલેજ ક્લિયર થઈ જશે. બરાબર સર. એટલે અમે ટેન્શનમાં આવી ગયેલા છે, કારણ કે કન્ડિશન એવી છે કે નહીં. હમણાં તમે ડેરી પ્રોડક્ટ બંધ કરી દો, રાંધેલો ખોરાક 25% જ ખાઓ, 75% કાચું ખાઓ, અને એમાં ખટાશ અને તીખાશ બિલકુલ બંધ કરી નાખો, એટલે તમને રાહત થઈ જશે. અને એકાદ બે દિવસ ઉપવાસ કરી નાખો તો બી તમને રાહત થઈ જશે. બ્લીડિંગ થતું હશે તો બી બંધ થઈ જશે. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, ધન્યવાદ. ત્યારબાદ છે રેખા ગોયાની, 16171 રેખા. ઓમ સર. હેલો. હા, અવાજ આવે સર? ઓમ. હા સર, મારો પ્રશ્ન આજનો છે. આપણે આજે જે તમે બતાવ્યું ને કે હરિપત્તી ખાવાની, તો હરાપત્તા આપણે લઈએ તો એ કેટલા લેવાના? એમ કે મનુષ્ય, તમે કીધું કે ગાય ભેંસ પ્રાણીઓ જેટલા છે તો એને તો આટલા પ્રમાણમાં જોઈએ, તો આપણે કેટલા પ્રમાણમાં લેવા જોઈએ મનુષ્ય? અહીંયા મેં તમને બેઝિક મેં શું સમજાવ્યું કે મેન્ટેનન્સ માટે ન્યુટ્રિશન જોઈએ, અને ન્યુટ્રિશન આપણને 15માં મળે. અચ્છા, મેન્ટેનન્સ કેટલું, મેન્ટેનન્સ નું મટીરીયલ કેટલું જોઈએ? બિલ્ડિંગ બનાવવા જેટલું તો ના જ જોઈએ? ના જોઈએ ને. પણ સર, મારું એવું પેશન છે કે, એટલે હું અહીંયા આપણે છે ને અહીંયા પહેલા બેઝ સમજીએ છીએ કે આપણા શરીરમાં જો મહેનત કરવી હોય તો તાકાતવાળો ખોરાક જોઈએ. એટલે જે સારી શ્રમ વધારે કરે એને તાકાતવાળો ખોરાક જોઈએ. સામે શરીર કામ કરે એટલે ઘસારો પડે, તો ઘસારો પૂરો કરવા માટે મેન્ટેનન્સ નું મટીરીયલ આપણે આપવું જોઈએ શરીરને. હવે મટીરીયલની ક્વોન્ટિટી તો બહુ વધારે નથી જોઈતી, એટલે આપણે એક બે ગ્લાસ લીલા પાનના રસ પીએ એટલે કાફી છે. પણ સાથે સાથે એના કારીગરો જે જોઈએ છે શરીરમાં, એ પણ પાંદરા સાથે મળી જાય છે. એટલે આપણને બે ચીજો એક સાથે મળી જાય છે, તો એનો લાભ આપણને મળે છે. એટલે કેટલા ખાવાનું કરવું એ તો બધું હજી આગળ આવશે, કયા ફોર્મમાં ખાવા. ઓકે ઓકે, બરાબર છે. એ આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. ઓકે. ઓમ સર, થેન્ક યુ. બોલો આગળ. જી, ધન્યવાદ. ત્યારબાદ છે હેમાંગી રામાણી. હેમાંગી રામાણી. સર, આપણે જે આ લીલા પાંદડામાં તમે કીધું કે એમાં પણ હિમોગ્લોબિન હોય છે, તો પછી જ્યારે હિમોગ્લોબિન જેમને ઓછું હોય તો એમને બીટ ને એવું કેમ ખાવાનું કે છે લીલા પાંદડાની બદલે? એ તો મોટો પ્રશ્ન છે બેન. તમે બીટ ખાવ છો એ શું ખાવ છો? આયર્ન ખાવ છો.
બીટ ની અંદર આયર્ન આવે પણ ક્લોરોફિલ જે છે એ તો રેડીમેડ હિમોગ્લોબિનમાં કન્વર્ટ થાય એ ટાઈપનું આખું સીધું મટીરિયલ છે એમાં ખાલી સેન્ટરનો એટમ જ બદલવાનો છે એટલે તમે બીટ ખાઓ અને લીલા પાન ખાઓ બંનેમાં ઘણો ફરક પડે બીટમાં આયર્ન મળશે પણ હિમોગ્લોબિન નથી એ જ્યારે લીલું પાન જે છે એ હિમોગ્લોબિનમાં કન્વર્ટ થઈ શકે છે અને એ સીધું મટીરિયલ છે એનું એટલે શરીરને ઓછી પ્રોસેસ કરવાની થાય હિમોગ્લોબિન વધારવા માટે બીટ બી ખાવામાં વાંધો નથી હેલો અવાજ આવે છે આપનો અવાજ આવે છે બિન અનમ્યુટ થઈ ગયા છે હિમોગ્લોબિન અવાજ આવે છે હા હવે આવે છે હા સર ઓકે તો પછી આપ જે ડોક્ટર્સ ની બધા કહેતા હોય કે બીટ ને એવું બધું વધારે ખાવ તો એ ખોટું ને કે હિમોગ્લોબિન વધારે ડોક્ટરો તમને લીલું ખાવાનું કહે તો પછી ડોક્ટર જોડે જવાનું જ નહીં રહે પાછા એટલે એમના ત્યાં અવરજવર તો ચાલુ રહેવી જોઈએ ને સમયાંતરે તમારી બધાની નહીતર પછી લોકોને દશા બગડશે બિચારાઓની ઓકે બધું સાચું ના કહી દે કોઈ તમે કોઈ ભી ધંધા કોઈ વ્યક્તિ જે ધંધામાં બહુ પૈસા કમાય ને એના જોડે એમ પૂછો કે તું જરા આટલા બધા પૈસા કમાય છે તો મને શીખવ ને તો એવું તમને સાચું શીખવા સાચી વાત ના કે હું આ રીતે પૈસા કમાયો લીલા પાન ને એવું બધું આપણે ખાઈએ કે રસોઈ બનાવી લીલા પાન કઈ રીતે ખાવાના છે એ કયા ખાવા કયા ન ખાવા આ વાતો આપણે હજી આવતીકાલના સેશનમાં લેવાના છે ઠીક છે સર અહીંયા આપણે બેઝિક નક્કી કર્યું કે લીલું પાન આપણા શરીરમાં શું કરે છે હા સર બસ એ જ સવાલ હતો થેન્ક યુ સર ઓકે ત્યારબાદ છે હિનાબેન શાહ 3977 હિનાબેન ઓમ સર મારો પણ એ જ પ્રશ્ન હતો સર કે જે લીલા પાન છે આપણે લીલા જ લઈ શકીએ કે હમણાં જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જે સરગવાના પાનનો પાવડર હોય છે કે એની કેપ્સ્યુલ હોય છે તો એ બંને સરખા જ બધાની હા એ બધામાં કયા કયા પ્રકારના પાંદડામાં કેવા પ્રકારના ફેરફાર થાય ને એ કેટલા ફાયદા કેટલા અને કેટલા ફાયદા ન કરે એ બધી વાતો આપણે ડીપમાં આવશે બધી વિગતવાર સમજ આપીશ કે કયાના સાથે શું આપવું કઈ રીતે આપવું અને કઈ રીતે એના બેનિફિટ મળે એક્સ્ટ્રા બેનિફિટ કોઈને લેવા હોય તો એમાં શું વધારણ કરવું એ બધું સમજાવીશ ઓકે ઠીક છે સર ધન્યવાદ ઓમ જી ઓકે ધન્યવાદ ત્યારબાદ છે કે YT 00931 YCV શિલ્પા બેન આમાં YC નથી લખવાનું આપને આપનું પોતાનું નામ લખવાનું છે શિલ્પા બેન હા ઓકે સર ઓકે સર હું કરેક્ટ કરી દઈશ એ વસ્તુને જી આપનો પ્રશ્ન રજૂ કરો હા ઓમ સર એકચ્યુઅલી સર મારો ક્વેશ્ચન ગઈકાલના રિગાર્ડિંગ છે કે ઇન્ટરમીડિયેટ ડાયટ જે તમે કહ્યું તો એના માટે બેસ્ટ ભૂખ્યા રહેવાના કલાકો કયા કે જમવાના કલાકો કયા સારા અને જો ઇન્ટરમીડિયેટ ડાયટ આપણે ફોલો કરીએ તો એની કોઈ સાઇડ ઇફેક્ટ તો થાય છે આપણને અને કેટલો ટાઈમ કરવું જોઈએ
એ શરીર ઉપર આધાર છે, તમે આખા દિવસમાં દૈનિક દિનચર્યા કઈ રીતે રાખો છો, તમે શરીર પાસે કામ કેટલું કરાવો છો, કામનો પ્રકાર કેવો છે, આ બધું આધાર રાખતું હોય છે. અમારા મતે ભોજન એવા સમયે કરવું જોઈએ કે જ્યારે તમે ભોજન કર્યા પછી આરામના મૂડમાં હો. બરાબર બરાબર છે. એટલે કે રાત્રે આપણે ભોજન કર્યા પછી મહેનતનું કામ કરવાનું હોતું નથી, તો રાત્રે ભોજન કરવું સારું. બરોબર છે. અને ભોજન કર્યા પછી આપણે વજ્રાસનમાં બી બેસવા માટેની ભલામણ આપણને યોગમાં શીખવવામાં આવેલી છે. બરાબર છે, પરફેક્ટ. બરોબર. હવે તમે ભોજન ભરપેટ કરી લો બપોરે, અને પછી કામે લાગો તો શરીર પાસે કામ બી કરાવો, અને સાથે સાથે શરીરને પાચન બી કરવાનું. તો બે કામ શરીર એક સાથે ના કરી શકે સારા. બરાબર છે. એટલે સૌથી વધારે સારો ઉત્તમ સમય એ છે કે સવારે ઉઠીને બપોર સુધી ઉપવાસ રાખો, કારણ કે રાતનું જે ભોજન કર્યું છે એનો સ્ટોક આપણા શરીરમાં પડ્યો છે, જે એને આપણે પહેલો ખાલી કરવો જરૂરી છે. અને રાત્રે ભોજન કર્યા વગર ઊંઘ નહીં આવે, અને રાત્રે ભોજન કર્યા પછી આરામ કરવાનું છે, તો એ બી આપણા માટે સારું છે. બરાબર છે. અને એની કોઈ સાઇડ ઇફેક્ટ આપણે છોડી દઈએ તો એની પછી કોઈ સાઇડ ઇફેક્ટ તો થતી નથી ઇન્ટરમીડિયેટ ડાયટમાં? ના, એવું કોઈ સાઇડ ઇફેક્ટ હોય નહીં, બધા મનના કારણો હોય છે. બરાબર છે. અને સર બીજો પ્રશ્ન એ હતો મારો કે બાયો ક્લોક જે છે એ છોકરાઓ જોડે એપ્લિકેબલ છે, તો એ લોકોને જો એપ્લિકેબલ કરીએ તો એમની એનર્જી લેવલમાં કોઈ ફરક આવી શકે? ના, છોકરાઓ તો જેટલું વધારે રમશે એટલે વારે વારે ફરી ભૂખ્યા થવાના જ છે, અને તમને બૂમ પાડે જ છે કે મનમાં ભૂખ લાગી. ઓકે, તો એમની એમની જોડે આપણે બાયો ક્લોક ને એપ્લિકેબલ કરવું જરૂરી નથી? મતલબ નહીં, પણ છતાં તમે ધ્યાન રાખો તો વધારે સારું, કે એની બાયો ક્લોક પ્રમાણે જો ભૂખ લાગવાનું ચાલુ થઈ જાય તો પછી મોટાપાના બીજા બધા શિકાર પણ થશે. એના કરતા એને ભૂખ હોય તો આપવું, ન હોય તો નહીં આપવું. એ રમવા જાય ને રમીને આવે ને ખાવાનું માંગે તો આપવું, પછી સમયનું મહત્વ નહીં રાખવું. બરાબર છે. બરાબર. થેન્ક યુ થેન્ક યુ. ધન્યવાદ સર. ઓમ. ઓકે, ધન્યવાદ. ત્યારબાદ એક લાસ્ટ પ્રશ્ન પૂછી લઈએ છે અને આજનું સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સંજય સિંહ, AHM 5390, સંજય સિંહ આપને રિક્વેસ્ટ મોકલું છું. મેરા નંબર કબ આયેગા? આજે આઈ ગયો સંજય સિંહ નો નંબર. ઓમ. સર અભી આપને એસા નિવેદન કિયા કે જો ગાય બેલ પશુ પક્ષી જો લોગ પત્તે ખાતે હૈ તો ઉનકો ડાયાબિટીઝ ઓર બીમારિયા નહીં હોતી હૈ તો અપને કો કૈસે પતા ચલતા? અપન કોન સા ઉસકે પાસ કોઈ પેરામીટર લેકે જાતે કે ઇનકો ડાયાબિટીઝ હૈ યા ઇનકો કોઈ બીમારી હૈ? સર નહીં, વો બીમારી હોતી તો ફિર વો ભી ઇનકી હોસ્પિટલ ભી જ્યાદા હી હોતી ના. વો બાત તો સહી હૈ લેકિન ઉસકા કોઈ એસા પેરામીટર નહીં હો સકતા કે સર? નહીં, હો સકતા હૈ ના, આપ ચેક કર સકતે હો. સર કેતે કૈસે પતા ચલેગા? नहीं देखो, ये तो फिर हमको चेक करना पड़े ना, क्योंकि वो बीमार होगा तो खाएगा नहीं और दिक्कतें दिखाई देगी. तो प्राणी जब बीमार पड़ता है तो जो जो घरेलू प्राणी है, घर पे रखते हैं जो प्राणी है, वो बीमार होते हैं तो उनके लिए हम डॉक्टर को बुलाते ही है. वो तो पालतू प्राणी रखने वाले को भी पता चलता है कि आज मेरी गाय क्यों दूध नहीं दे रही है या कुछ गड़बड़ी दिख रही है उसको. कुत्ते भी बीमार होते हैं तो उनको हॉस्पिटल ले जाते हैं लोग, तो जो जो रखते हैं उनको पता चलता ही है कि कुछ गड़बड़ी है. धन्यवाद आभार. एक दूसरा प्रश्न भी था, जैसे आज पत्तों के बारे में आपने बात की तो उसमें कड़वे पत्ते, मीठे पत्ते, किस पत्तों का सेवन? हाँ, ये सब आएगा. जैसे दूध, किसी में दूध पत्तों में? हाँ, ये अगले सेशन में आएगा कि भी पत्तियों की कितनी क्वालिटी है, कौन से पत्ते खाने हैं, कौन से नहीं खाने हैं, किस तरह खाने हैं, ये सारी बातें मैं बताऊंगा. धन्यवाद आभार. ओम ओम. ઓકે, ધન્યવાદ ખૂબ ખૂબ. સૌપ્રથમ તો આપ સર્વ યોગ ટ્રેનર, યોગ કોચ ભાઈ બહેનોનો કે આજના આપના યોગ ક્લિનિક કમ રિસર્ચ સેન્ટરના સાતમા દિવસે આપ ખૂબ જ ઉત્સાહ અને ઉર્જાથી જોડાયા, માર્ગદર્શન મેળવ્યું છે, અને ખાસ કરીને આપના માનનીય શ્રી રાજ આજનું આપણું અહીંયા આ સેશન પૂર્ણ કરીએ છીએ. ફરીથી આવતીકાલે આ જ ઉત્સાહ અને ઉર્જા સાથે 3 વાગે મળીશું. ધન્યવાદ. અસ્તુ. ઓમ ઓમ.